કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આમ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ સાતમાં આપણી જે નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે જેમાં ભાગ નંબર બેની અંદર સામાજિક વિજ્ઞાનનો જે મિત્રો પાઠ છે મુઘલ સામ્રાજ્ય જેનો આપણે સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું જે મિત્રો તમને પાના નંબર એકસો બારથી એકસો એકવીસ ભાગ નંબર બેમાં મળી જશે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ સાતના તમામ વિડીયોનું સોલ્યુશન ઝડપથી મોકલી શકીએ નંબર ત્રણ છે મુઘલ સામ્રાજ્ય જે આપણા પ્રથમ સત્રમાં પાઠ ભણવાનો છે જે સ્વાધ્યન પોથીમાં સોલ્યુશન કરીએ પ્રશ્ન નંબર એકથી નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ જે વિકલ્પ છે તેમાંથી સાચો વિકલ્પ આપણે શોધીને લખવાનો છે પહેલો પ્રશ્ન આપણો છે પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબરની જીત માટે જવાબદાર પરિબળ જણાવો તો ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી આપણો સાચો જવાબ બને છે બ યુદ્ધમાં તોપનો ઉપયોગ કર્યો બે પાણીપતનું બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું તો અકબર અને હેમુ વચ્ચે થયું હતું ત્રણ પાણીપતના પ્રથમ યુદ્ધથી કોનું શાસન શરૂ થયું તો પાણીપતના પ્રથમ યુદ્ધથી મિત્રો મુઘલનું શાસન શરૂ થયું હતું મુઘલ યુગ ચાલુ થયો હતો ચાર નીચેનામાંથી કોણ મુઘલ સામ્રાજ્યનો શાસક નથી તો બાબર અકબર અને હુમાયુ એ ત્રણેય છે જ્યારે શહેરશાહ સુરી છે એ મિત્રો મુઘલ સામ્રાજ્ય ન હતો બરાબર અફઘાન શાસન હતો પાંચ ગ્રાન્ડ ટ્રંક રોડ નું નિર્માણ કરાવનાર શાસક કોણ હતો તો એમાં જવાબ આવશે બ શહેરશાહ સુ છ હલ્દી કાઠીનું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું હતું તો અકબર અને રાણા પ્રતાપ વચ્ચે લડવામાં આવેલું હતું ઈસ્વીસન પંદરસો ને મિત્રો પંચોતેર છોતેરના અરસામાં સાત મુઘલ સામ્રાજ્યનો કયો શાસક ચિત્રકાર પણ હતો તો જવાબ આવશે ડ જહાંગીર આઠ હાલના સમયમાં મહેસૂલ ઉઘરાવાનું કાર્ય કોણ કરે છે હાલના સમયની વાત કરી છે તો તેમાં મિત્રો આવશે ક તલાટી કરે છે નવ મનસબદારી મહેસૂલ વ્યવસ્થાનો સ્થાપક કોણ હતો તો તેમાં આપણો જવાબ આવશે બ ટોડરમલ દસ નીચેનામાંથી કયા રાજવીને છત્રપતિનું બિરુદ મળ્યું હતું આપણો જવાબ આવશે અ શિવાજી પ્રશ્ન મિત્રો બ છે બે છે એનો અ છે યોગ્ય શબ્દ વડે ખાલગ્યા પૂર્ણ કરવાની છે પહેલો પ્રશ્ન છે કે તાજમહેલ ખાલગ્યા શહેરમાં આવેલો છે તો જવાબ આવશે આગ્રા બે રાણા પ્રતાપને આર્થિક મદદ કરનાર દાનવીર ખાલગ્યા હતા જવાબ આવશે વીર ભામાશા ત્રણ હુમાયુનો અર્થ ખાલગ્યા થાય છે તો જવાબ આવશે નસીબદાર ચાર શાહજહાના મોટા પુત્રનું નામ ખાલગ્યા હતું તો જવાબ આવશે દારા શિકોહ પાંચ મહારાણા પ્રતાપના ઘોડાનું નામ ખાલગ્યા હતું જવાબ આવશે ચેતક છ ગુજરાત વિજયની યાદમાં અકબરે ખલગિયા નામનો દરવાજો બંધાવ્યો હતો તો જવાબ આવશે બોલંદ દરવાજો સાત જહાંગીરના દરબારનો પ્રખ્યાત ચિત્રકાર ખાલગ્યા હતો જવાબ આવશે મનસુર હવે આપણે પ્રશ્ન બેનો બ છે બંધ બેસતા જોડકા જોડવાના છે જેમાં મિત્રો પહેલું છે બાબર તો બાબર ડી આવશે બાબર નામાં લખનાર શાસક બીજું છે શેરશાહ સુરી જવાબ આવશે એ ગ્રાન્ડ ટ્રંક રોડ બનાવના શાસક ત્રીજું છે અકબર જવાબ આવશે ઈ દિને ઇલાહી સંપ્રદાયના સ્થાપક ચોથું છે મહારાણા પ્રતાપ જવાબ આવશે બી મેવાડના પ્રતાપી રાજવી અને પાંચમું છે છત્રપતિ શિવાજી તો ત્યાં આપણો જવાબ છે સી હિન્દુ સમ્રાટ તરીકે પ્રખ્યાત પ્રશ્ન ત્રણ છે એનો અ છે નીચેના વિધાનો મિત્રો ખોટું વિધાન ચેકી સાચું વિધાન મિત્રો આપણે ફરીથી લખવાનું છે આખો વાક્ય પહેલું છે પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબરનો વિજય થયો હતો ઇબ્રાહિમ લોદીનો નહીં એની હાર થઈ હતી બીજું છે હુમાયુએ દિલ્હીની પાસે દિન પનાહ નામનું નગર વસાવ્યું હતું ઔરંગાબાદ નહીં ત્રીજું અકબરે ફતેહપુર સીકરી પોતાની રાજધાની બનાવી હતી અહેમદનગરને નહીં ચાર જહાંગીરની ચતુર અને પ્રતિભાવશાળી પત્ની નૂરજહા હતી મુમતાજ નહીં મુમતાજ કોની પત્નીનું નામ હતું તે મને મિત્રો કોમેન્ટ બોક્સમાં તમારે જવાબ આપવાનો રહેશે પાંચ અકબરની સામે પડનાર મહાન તો મિત્રો કોણ હતું રાણા પડતા હતા શિવાજી નહીં શિવાજી ઔરંગઝેબની સામે પડેલા હતા બીજું છે બ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખવાના છે જેની અંદર પહેલું છે મુઘલ સામ્રાજ્યમાં થયેલા શાસકો જણાવો તો તેમાં આવશે મિત્રો બાબર હુમાયુ અકબર શાહજહાં જહાંગીર ઔરંગઝેબ આ શાસકો જે મુઘલ સામ્રાજ્યમાં થયા છે પ્રશ્ન મિત્રો બીજો છે આપણો હુમાયુ અવસાન કેવી રીતે થયું હતું તો તેમાં મિત્રો આપણો જવાબ આવશે કે સાજની પ્રાર્થનાનો સમય થતાં વાતનાલયની શિરડીના પગથિયા ઝડપથી ઉતરતા એ પડી જવાથી એમનું હુમાયુનું અવસાન થયું ત્રીજું છે અકબર ધર્મ સહિષ્ણુ શાસક બની ગયો શા માટે તો આપણે એમનો જવાબ આ રીતે લખી શકીએ કે અકબરે બધા ધર્મનો ઉત્તમ તત્વોનો સમાવેશ કરીને દીને ઇલાઈ નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી તેણે રામાયણ મહાભારત પંચતંત્ર તેમજ બાઇબલ અને કુરાન જેવા મહાન ગ્રંથોનો ફારસીમાં અનુવાદ પણ કરાવ્યો હતો આથી એમ કહી શકાય કે અકબર ધર્મ સહિષ્ણુનું શાસક પણ બની શક્યો ચોથું છે પાણીપતનું બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું આ યુદ્ધમાં કોનો વિજય થયો હતો તો એમાં આપણે જવાબ લખીએ કે ભાઈ પાણીપતનું બીજું યુદ્ધ છે ઈસવીસન પંદરસો ને છપ્પનમાં અકબર અને હેમુ વચ્ચે થયું હતું અને આ યુદ્ધમાં અકબરનો વિજય થયો હતો પાંચ શિવાજીના જીવન પર કોનો વ્યાપક પ્રભાવ હતો તો જવાબ જોઈએ શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ સ્વામી રામદાસ અને દાદા કોડદેવનો વ્યાપક પ્રભાવ હતો અકબરના સમયમાં કયા મહાન ચિત્રકારો થઈ ગયા તો અકબરના સમયમાં જસવંત અને બસાવન છે એ નામના મહાન ચિત્રકારો થઈ ગયા સાતમું છે તાન તાનસેનની વિશેષતા શું હતી તો તાનસેન પોતાના સમયનો સર્વશ્રેષ્ઠ સંગીતકાર હતો અને અકબરના નવ રત્નોમાંનો એક હતો આઠ શાહજહાના સમયમાં વિશેષ બાંધકામો શા માટે થયા હતા તો જવાબ જોઈએ કે શાહજહાં કલા સાહિત્ય અને સ્થાપત્યનો ચાહક હતો શાહજહાંના સમયે મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે કારણ કે તેણી તાજમહેલ મોતીમચ્છીદ લાલ કિલ્લો શાહજહાંના બાદ શાહજહાબાદ જેવા સ્થાપત્યનું નિર્માણ કરાવ્યું હતું આમ શાહજહાંના સ્થાપત્ય જે પ્રેમ છે એના લીધે વિશેષ બાંધકામ થયા હતા પ્રશ્નચાર છે એનું અ છે મને ઓળખો જેમાં પહેલું છે મેં પાણીપતના પ્રથમ યુદ્ધમાં પોતોપોનો ઉપયોગ કર્યો હતો તો જવાબ આવશે બાબર બીજું છે હું માત્ર ચૌદ વર્ષની વયે દિલ્હીનો બાદશાહ બન્યો હતો જવાબ આવશે અકબર ત્રીજું હું અકબરના નવરત્નો પૈકી હાજર જવાબી ગણાતો હતો જવાબ આવશે બિરબલ ચોથું હું સંગીત કલા મૂર્તિપૂજા અને ધાર્મિક ઉત્સવનો વિરોધી હતો જવાબ આવશે ઔરંગઝેબ પાંચ મારી તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે હું મારવાડનો વતની છું જવાબ આવશે હવે બ છે છે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ લખવાના શેરશાહ ને શાસક કરતા સુધારકના રૂપમાં યાદ કરવામાં આવે છે સમજૂતી આપવાની છે ચાલો મિત્રો જોઈએ જવાબ કે શેરશાહ ઈસવીસન પંદરસો ચાલીસ થી પંદરસો પિસ્તાલીસના પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન અનેક સુધારાઓ કર્યા હતા તેમના મુખ્ય સુધારાઓ નીચે પ્રમાણે છે જેમાં પહેલું છે શેરશાહે ચોર લૂંટારાઓનો ભય નાબૂદ કરી રાજ્યમાં શાંતિ સ્થાપી હતી તેણે ઘોડેસવાર ખેપિયાઓ શરૂ કરીને નવી ટેપ ટપાલ વ્યવસ્થા પણ શરૂ કરાવી હતી તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી તેણે રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું વગેરે સુધારો પણ કરાવ્યા હતા બીજો પ્રશ્ન છે અકબરના નવો રત્નોના નામ જણાવવાના છે તેમની વિશેષતાઓ જણાવવાની છે અબુલ ફઝલ તો ઇતિહાસકાર હતો તાનસેન નોંધપાત્ર સંગીત તજ્ઞ અને ગાયક હતો મહેસૂલ અને નાણામંત્રી મંત્રી હતો અબ્દુલ રહીમ પ્રખ્યાત કવિ હતો દો એ હાજર જવાબી અને તીવ્ર બુદ્ધિશાળી હતો ફૈઝી તો મધ્યકાલીન ફારસી કવિ હતો બિરબલ કુશાગ્ર બુદ્ધિવાન હતો માનસી દક્ષ સેના નાયક હતો અને ફકીર અજીઓ તો દિન અકબરના સલાહકાર હતા હવે આપણે ત્રીજો પ્રશ્ન છે અકબરના સમયમાં ક્યાં કયા પ્રખ્યાત બાંધકામો થયા એ જણાવવાના છે તો અકબરે મિત્રો મિત્રો ફતેહપુર સિકરી નામનું નગર વિકસાવીને તેણે પોતાની રાજધાની બનાવી હતી અને ઘણા બધા જાણીતા બાંધકામોની રચના પણ કરી હતી જેમ કે બુલંદ દરવાજો સલીમ ચિશ્તીની દરગાહ મચ્છીદ પંચમહલ વગેરે આ ઉપરાંત તેમણે આગ્રામાં એક ભવ્ય કિલ્લાનું નિર્માણ પણ કરાવ્યું હતું ચોથું મનસબદારી મહેસૂલ પ્રથા વિશે નોંધ લખો જવાબ મનસબ એટલે કે જાગીર મનસબદારી પદ્ધતિ સૈન્ય અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી મનસબદારી પદ્ધતિમાં મહેસૂલનો દર વાર્ષિક ઉપજના એક તૃતીયાંશ ભાગ જેટલો હતો મનસબદારી જાગીરનો વડો હોવાથી તે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો હતો અને પોતાની જાગીરના વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા પણ જાળવતો હતો પાંચ હલ્દી ઘાટીના યુદ્ધ વિશે તમારા શબ્દોમાં નોંધ તૈયાર કરવાની છે તો આપણે જવાબ જોઈએ કે હલ્દી ઘાટીના ઇતિહાસમાં મહારાણા પ્રતાપ અને અખબાર વચ્ચે થયેલા યુદ્ધ માટે પ્રસિદ્ધ છે તે રાજસ્થાન રાજ્યમાં એકલ થી અઢાર કિલોમીટર દૂર આવેલું છે તે પર્વતમાળામાં એક ઘાટ માર્ગ છે આ સ્થળનું નામ હલ્દી ઘાટ પડ્યું આ કારણે અહીંની માટી હળદર જેવી પીળી છે આ યુદ્ધમાં મહારાણા પ્રતાપની હાર થઈ હતી આ પ્રસંગ સાથે ઘણી બધી વાર્તાઓ અને પ્રસંગો પણ ઇતિહાસમાં મળી આવે છે પ્રશ્ન પાંચ છે નીચે આપેલા પાત્રોના ટૂંકમાં પરિચય આપવાનો છે પહેલું છે શાહજહાં તો શાહજહાં વિશે જોઈએ તો જહાંગીરના અવસાન બાદ શાહજહા ઈસવીસન સોળસો સત્યાવીસમાં દિલ્હીની ગાદી ઉપર બેઠો શાહજહાં એ દક્ષિણ ભારતમાં દોલતાબાદ અહમદનગર અને બીજાપુર વિજય મેળવ્યા હતા શાહજહાં કલા સ્થાપત્યનો પ્રેમી હતો શાહજહાંનો સમય કલા અને સ્થાપત્યનો સુવર્ણ ગણાય છે શાહજહાં તેના સુપ્રસિદ્ધ બાંધકામોને લીધે ઇતિહાસમાં મહેલોનો બાદના તરીકે પણ જાણીતો છે બીજું છે વીર દુર્ગાદાસ રાઠોડ જવાબ વીર દુર્ગાદાસ રાઠોડ મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી અસ્કરણ રાઠોડના પુત્ર હતા તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે ઔરંગઝેબના સમયમાં તેમણે તેનું આધીપત્ય સ્વીકાર્યું નહોતું બીજું ત્રીજું છે અબુલ ફઝલ અબુલ ફઝલ અકબરના નવા નવરત્નોમાંનો એક વ્યક્તિ હતો અબુલ ફજલે અકબરના નામા નામના ગ્રંથમાં અકબરની જીવનકથા લેખી છે તેણે મહાભારતનો અનુવાદ પણ કર્યો હતો તેમણે તેમજ તેમણે બાઇબલનો ફારસી ભાષામાં અનુવાદ પણ કરેલ છે નેક્સ્ટ મિત્રો છે ટુંગદ મહારાણા પ્રતાપ મુઘલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપે રાજવી હતા અકબરે મેવાડ પર આક્રમણ કરતાં બંને વચ્ચે હલ્દીકાટનું યુદ્ધ થયું અકબર વિજય થયા પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરથી આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સત્તા સ્થાપી સંઘર્ષ ચાલુ જ રાખ્યો હતો બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર ન હતા એકાંત વર્ષની વયે તેમનું અવસાન પણ થયું હતું પ્રશ્ન છ માગ્યા મુજબ પ્રવૃત્તિ કરશો પહેલું છે નીચે આવેલા કોષ્ટકમાંથી મુઘલ સમયના પાંચ શાસકો અને ચાર બાંધકામો શોધીને કોષ્ટક નીચે આપેલું છે એમાં જગ્યામાં લખવાનું છે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો બુલંદ દરવાજા આપેલું છે પછી બાબર છે બરાબર બાબર લાલ કિલ્લો છે શાહજહાં છે અકબર છે જહાંગીર બરાબર તાજમહલ હુમાયુ અને મોતી મચ્છિદ અહીંયા તમે જોઈ શકો છો બરાબર નામ પણ શાસકો ચાર શાસકો અને ચાર બાંધકામના નામ લખેલા છે મિત્રો પાંચમું છે બીજું છે પ્રશ્ન નીચે આપેલી જગ્યામાં સમાચારપત્ર શ્રમિકો શાળા પુસ્તકાલય ઇન્ટરનેટ કે તમારા શિક્ષકની મદદથી દર્શાવવામાં આવેલ ચિત્રો મેળવીને ચોંટાડો અને તેની વિગતો જણાવવાની છે તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો બરાબર આપણે બુલંદ દરવાજો પહેલું છે બીજું ચિત્ર લાલ કિલ્લાનું છે અહીંયા તમે જોઈ શકો છો દીવાની ખાસનું ચિત્ર છે અને તાજમહેલનું પણ ચિત્ર છે આ ચિત્ર તમારે જોઈ શકો છો આવા ચિત્રો તમે પણ અહીંયા મિત્રો ચોંટાડવાના રહેશે મિત્રો આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા